સ્વાગત છે તમારું મારી ચેનલ ભાવેશ કડિયાવાળમાં. આજે આપણે ધોરણ 8 પ્રકરણ નંબર 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ ને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોશું. પહેલો પ્રશ્ન છે, માગ્યા મુજબ ઉત્તર આપો. એમાં પહેલું છે, નિવસન તંત્રને બચાવવા શું કરી શકાય? તો નિવસન તંત્રનું નિર્માણ કોઈ પણ વિસ્તારના જૈવ ઘટકો અને અજૈવ ઘટકો વડે સંયુક્ત રીતે થાય છે. માટે આપણે જૈવ અજૈવિક સંરક્ષણ કરીને નિવસન તંત્રને બચાવી શકીએ છીએ. બીજો પ્રશ્ન છે, વનને બચાવવા તમે કેવા પ્રયત્ન કરશો? તો વનને બચાવવા માટે અમે વૃક્ષો કાપીશું નહીં અને વધુને વધુ વૃક્ષો વાવી તેનું જતન કરીશું. ત્રીજો પ્રશ્ન છે, તમારા જિલ્લામાં આવેલ સજીવ સૃષ્ટિમાંથી સંરક્ષણની જરૂર હોય તેવી વનસ્પતિ અને પ્રાણીના નામ જણાવો, તેને બચાવવા તમે કયા પગલાં ભરશો? તો દરેક બાળકો છે એના વિસ્તાર પ્રમાણે આ જુદા જુદા પ્રશ્ન બની શકે. તો અમારા વિસ્તારમાં સાગ સાલ અને સીસમ જેવી વનસ્પતિ અને પ્રાણીઓમાં સિંહ અને હરણને બચાવવાની જરૂરિયાત છે. અમુક વિસ્તારમાં વાઘ જોવા મળતા હોય તો એને વાઘ પણ લખી શકે છે. ચોથો પ્રશ્ન છે, પૃથ્વી પર વધતા જતા રણ વિસ્તાર પાછળના કારણો ક્યાં છે? તો પૃથ્વી પર વધતા જતા રણ વિસ્તાર પાછળનું મુખ્ય કારણ વન નાબૂદી છે, જેનાથી ભૂમિનું ધોવાણ થાય છે અને ફળદ્રુપતા ઘટે છે. પાંચમો પ્રશ્ન છે, નિવસન તંત્રનું નિર્માણ કોણ કરે છે? તો કોઈ વિસ્તારના જૈવ ઘટકો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો તેમજ અજૈવિક ઘટકો, વાતાવરણ, ભૂમિ, નદી વગેરે સંયુક્ત રીતે નિવસન તંત્રનું નિર્માણ કરે છે. પછી છઠ્ઠો પ્રશ્ન છે, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચે શું ભેદ છે? તો અભયારણ્ય એ પ્રાણીઓ અને તેમના નિવાસ ખલેલથી સુરક્ષિત હોય તેવો વિસ્તાર છે. રાષ્ટ્રીય ઉદ્યાન એ વન્ય પ્રાણીઓના સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી સ્ત્રોતના ઉપયોગ માટે છે. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, કાગળનું રિસાયકલિંગ પર્યાવરણ કેવી રીતે બચાવશો? તો એક ટન કાગળ પ્રાપ્ત કરવા માટે અંદાજિત 17 પૂર્ણ વિકસિત એટલે આખે આખા મોટા વૃક્ષોને કાપવામાં આવે છે. કાગળની બચત અને રિસાયકલિંગથી કપાતા વૃક્ષોની સંખ્યા ઓછી કરી શકાય, તેમને 5-7 વખત રિસાયકલિંગ કરી શકાય જેથી વૃક્ષોને બચાવી શકાય અને પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે. આઠમો પ્રશ્ન છે, તમે જાણતા હોય અથવા મુલાકાત લેતી હોય તેવા અભયારણ્યનું નામ જણાવી તેના માહિતી એકત્રિત કરી અહીં નોંધ કરવાની છે. તો ભરતપુર અભયારણ્ય, મોરી તેમજ પંચમઢી વન્ય અભયારણ્ય, ભારતીય અભયારણ્યમાં આગવા વિસ્તારોમાં મોટા સપાટ જંગલો, પહાડી જંગલો વગેરે, આ ઉપરાંત ગીરનું રાષ્ટ્રીય ઉદ્યાન છે બાળકો. તો તમે બીજા અભયારણ્ય લખી શકો છો. તમારા વિસ્તારના જંગલોની સંખ્યા ઘટતી અટકાવવા માટે હાથ ધરાય એવા કાર્યક્રમોની નોંધ કરો. તો જંગલોની સંખ્યા ઘટતી અટકાવવા વિશિષ્ટ આરક્ષિત વિસ્તાર નક્કી કરવા, વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ અને એનું જતન કરવું જોઈએ, વૃક્ષોને કાપવા જોઈએ નહીં. દસમો પ્રશ્ન, ગીધ, બાજ, સમડી જેવા પક્ષીઓ લુપ્ત થવાને આરે છે, તેના બચાવ સંદર્ભે વિચારી શું વિચાર નોંધો? તો ગીધ, બાજ, સમડી જેવા પક્ષીઓ પણ આહાર શૃંખલા માટે મહત્ત્વનો ભાગ છે, આથી તેમનો શિકાર કરવો અટકાવવો જોઈએ તથા તેમનું સંરક્ષણ કરવું જોઈએ. ત્યાર પછી 11મો પ્રશ્ન છે, તમારા વિસ્તારમાં સૌથી વધુ સંરક્ષણ જરૂર હોય તેવા પ્રાણી શોધો અને એની પાછળના કારણો લખો. બરાબર, અમારા વિસ્તારમાં સૌથી વધુ સંરક્ષણ જરૂરિયાત હોય એવા પ્રાણી હરણ અને સિંહ અને ગધેડા પણ છે, કારણ કે દિવસે ને દિવસે હરણ અને સિંહનો શિકાર વધતો જાય છે, તેથી એવું લખી શકો. શા માટે? તો તેથી. જૈવિક વિવિધતા, જૈવિક વૈવિધ્ય અંગે તમારી સમજ સ્પષ્ટ કરો. તો જીવાવરણમાં જોવા મળતા અસંખ્ય પ્રકારના સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ તથા પ્રાણીઓ જૈવિક વિવિધતા ધરાવે છે. 13મો પ્રશ્ન, પુનઃવનીકરણ સંદર્ભે તમારા વિચારો જણાવો. તો વન કટાઈથી કાપવામાં આવેલ વૃક્ષોને સ્થાને એ જ જાતિના નવા વૃક્ષોની રોપણી એટલે પુનઃવનીકરણ. પુનઃવનીકરણની વૃક્ષોની ઘટ પૂરી પાડી શકાય છે તથા ભૂમિનું ધોવાણ અટકાવી શકાય છે અને જમીનની ફળદ્રુપતા જાળવી શકાય છે. 14મો પ્રશ્ન, બાળકો, વનસ્પતિ અને પ્રાણીઓની સંરક્ષણ અનિવાર્ય સમજાવો. તો વનસ્પતિને આજે વિવિધ માનવીય હેતુઓ માટે કાપી નાખવામાં આવે છે તથા પ્રાણીઓ પણ બેફામ શિકાર કરવામાં આવે છે. આમ કરવાથી નિવસન તંત્ર પર અસર થાય છે, આથી તેનું સંરક્ષણ અનિવાર્ય છે. 15મો પ્રશ્ન, ભારત વન સંરક્ષણ અધિનિયમનો હેતુ? તો ફક્ત એક જ સાચું છે. ત્યાર પછી બાળકો અહીંયા પ્રોજેક્ટ વર્ક છે જે તમારે જાતે કરવાનું છે. તો